આપણે જે દેવ છે એ કેવો હતો, સેવક સાથે રહ્યો અને એ શું કરે છે, અને એ દેવ માણસ માટે શી ઈરાદા રાખે છે એ આપણને ખબર પડે અને આપણે દિલાસો પામીએ, હિંમત પામીએ, એટલા માટે આ બધા વચનો લખ્યા છે. આજે હું ફોસિલ્સ એમાં ગયેલો, ડાયનોસોર ફોસિલ્સ બાલાસિનોર પાસે છે, તો એના અવશેષો બધા વિશે પેલા ભાઈ સમજાવતા હતા કે આટલા કરોડો વર્ષ પહેલાં અહીંયા થયેલું એક તારો કે પથ્થર અથડેલો અને જે બધા અહીંયા પ્રજાતિ બધી હતી ડાયનોસોર એ બધા પર પડ્યો અને બધા મરી ગયા અહીંયા, એના અવશેષો છે આ બધા, અને બધા આગ લાગેલી અને બધું ઇતિહાસ બધો એ કીધો. ઈશ્વરે બધી દુનિયા બનાવી છે અને બધી વસ્તુઓ લુપ્ત થાય છે, આપણા જીવનો પણ છે અને આપણે પણ બાઇબલ લખ્યું છે કે તું માણસને ધૂળમાં પાછું મેળવી દે છે અને કહે છે મનુષ્ય પુત્ર પાછા ફરો. આપણે દરેકે દુનિયામાંથી જવાનું છે અને સારી વાત છે કે ખ્રિસ્તી લોકો, આપણે ખ્રિસ્તી છે અને આપણે ઈશ્વરની વાત કરીએ છીએ, પ્રભુમાં માનીએ છીએ અને એમ કહે છે કે ભાઈ મારો સમય આવ્યો છે હું જઉં છું. હા, એવું આપણા વાલાઓ આપણા એમના મોંથી એવું સાંભળીએ કે ભાઈ હવે મારો સમય થઈ ગયો છે. બધાની ઉંમર થાય છે, હા સરસ આપણી ચામડી હોય છે, પછી બધી ચામડીઓ આપણી બધી ખલાસ થઈ જાય છે અને આમ થાય કે જુવાની આપણને યાદ આવે છે. હું એ વિશે વિચારતો હતો કે માણસનું જીવન શા માટે છે, મરવાનું, મરવાનો તો બધા છે. અમના કાકા બહુ કમાય છે તો બધાને હંમેશા કહેતા કલા બાળાઓ કમાઓ 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 કમાઓ, પણ આખરે શું થાય છે કે મરી જવાનું છે, પછી શું નહીં મરી જાય. આપણું જીવન ઈશ્વરને પામવા માટે છે, આપણે ઈશ્વરને પ્રાપ્ત કરી લઈએ, અનંત જીવન પ્રાપ્ત કરી લઈએ, ઈશ્વર જે અનાદિકાળથી છે એને આપણે મેળવી લઈએ આટલા જ ઉંમરમાં, એ જ ઘણું છે. એટલે જે લોકો પ્રભુમાં વિશ્વાસ કરે છે અને પછી ગુજરી જાય છે, દુનિયામાં તો બધા આ બધું શોધે છે કે અમને આ અવશેષ મળ્યા, આ મળ્યા, ઈશ્વર નથી મળ્યા, પણ ઈશ્વર મળ્યા એ જ ઘણું છે. અહીંયા દાઉદ કહે છે કે મનુષ્ય માણસે તો કહે છે ધૂળમાં પાછું મેળવી દે છે ને એવું કહે છે એમ માણસ, માનવ પુત્ર પાછા ફરો, કેમ કે તમારી દ્રષ્ટિમાં હજાર વર્ષો વીતી ગયેલા કાળ જેવા, કેમ કે તારી દ્રષ્ટિમાં પ્રભુ હજારો વર્ષો વીતી ગયેલા કાળ જેવા છે અને રાતના એક પહોળ જેવા છે, રાતને સવાર થઈ જાય એવું માણસનું જીવન છે. હે પ્રભુ, પેઢી દર પેઢી તો અમારો આશ્રય થયો છે, અમારા બાપ દાદાથી અમે તમારા પર જ વિશ્વાસ કર્યો છે અને પેઢીઓ પર પેઢી તમને જ અમે માન્યો છે અને આધાર રાખ્યો છે અને આશ્રય બનાવ્યો છે. જ્યારે બી અમને તકલીફ થાય તો અમે સીધા તમારી પાસે આવી જઈએ છીએ. આજે બાલાસિનોરની વાત કરું કે અહીંયા જે જગા છે ત્યાં કહે છે કે બધા પતરા પતરા છે, અને જ્યારે અમે કહે છે કે ગયા સરકારી માણસો ગયા તો ત્યાં જીપ ગઈ તો કે સરકારીનો સિમ્બોલ જોઈને લોકો આશ્ચર્ય પામે કે અરે અહીંયા કેમ આવે છે, અહીંયા શું હશે. અને જે આર્કિયોલોજિસ્ટ હતા એ બધું ત્યાં ખોદકામ કરતા હતા, સાફસૂફ કરતા હતા, એટલે આ અહીંયા આ જીપ લઈને અહીંયા શું કરે છે, શું ખોદે, સોનું છે એવું. તો ગામવાળા બધા ભેગા થઈને બેસતા હતા કે અહીંયા કંઈક ખોદી રહ્યા છે ને કશું મળવાનું છે. અને કે અમે કેટલાય વર્ષો સુધી ખોદકામ ચાલ્યું, બધું જોયું, બધું અવશેષોને બધું સાફ કરતા, ધીરે 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 કરતા હતા, બધું મળ્યું, નાના નાના આંખો ને જાત જાતનું એના હાડકા, આટલા લાંબા હાડકા, એમ અને એ પ્રમાણે આકૃતિ એ લોકોએ જોઈ કે આવું આવું હશે. ડાયનોસોરનું આખું કહે છે કે અહીંયા એવું કહેવામાં આવ્યું કે અહીંયા તો ડાયનોસોરના આ તો કબ્રસ્તાન જ છે, બધા ડાયનોસોર અહીંયા જ મર્યા છે એવું બધું. આખા જગામાં પથરા પથરા છે, બધી જગાએ એના અવશેષો બધા છે. અમે કીધું બધું સંભાળતા નહીં તમે, પણ એ લોકો કહે છે હવે અમે ચાલુ કરવાના છે અઠવાડિયામાં, બધું કરીશું અહીંયા પાણીનું બધું બનાવીશું. હા, ગુજરાત ખાતું એ કરવાના છે, પછી તો અમે આ બધું સીલ કરી દઈશું, પછી પૈસા લઈશું. આ તો ફ્રી છે હમણાં તો પૈસા લઈશું, ટુરિસ્ટ સ્ટોરીમાં આવશે અને બધું આમ જ પડી રહ્યું છે હમણાં, પણ કોઈ કંઈ બી કરી શકે એવું છે, પણ કોઈ કોઈ જાતની સંભાળ નથી રાખતા. આ બાઇબલ સંભાળવામાં આવ્યું
અને ઇતિહાસ છે અને પેઢી દર પેઢી કહે છે કે અમે તો પ્રભુ તમારા પર વિશ્વાસ કરીએ છીએ. આ બધું હતું ખરું, પણ એ બતાવવા માંગ્યું કે જે ડાયનોસોર બતાવવા માંગે જે રાક્ષસ જેવો નહીં પણ નાનો છે, એટલે છે મોટો, જીરાફથી જરા મોટો આમ, પણ એવો નહીં કે પેલો જે રેલ માટલી ને એથી બી બહુ બધો એવું નહીં, પણ લોકો અનુમાન લગાવે આવું હશે તેવું હશે, પણ જે બતાવવા આવે. આ ચકલીઓ બી લુપ્ત થઈ ગયેલી છે, હા વખત આવતા એમ થાય ચકલીઓ હતી કે નથી, પણ આપણું પણ જે જીવન છે એ પણ આપણે બી હતાનાથ થઈ ગયા છે. રમણજન કહે છે કે તમારું જીવન ઘાસ જેવું છે, ફૂલ જેવું છે, સવારના ખીલે છે સાંજ ચીવડાઈ જાય છે. એટલે પેલું ફૂલ આવે છે ઓફિસ ફ્લાવર કહેવાય છે, કે સવારના 9 વાગે ખુલે અને 5:30 વાગે તો ચીવડાઈ જાય, ઓફિસ ફ્લાવર નામના ફૂલ આવે છે. એમ આપણું જીવન સવારના ઉગતા ફૂલ જેવું છે અને પછી સાંજે ચીવડાઈ જાય છે, અને આપણને થઈ જાય કે કેટલું આયુષ્ય થયું, બધાનું સમાપ્ત થઈ જાય છે. એટલે આ જ એક વાસ્તવિકતા છે, પણ આટલું જે જીવન છે એમાં જ આપણે આપણો આશ્રય ઈશ્વર હોય એ બહુ અગત્યનું છે. અહીંયા કહે છે કે અમારા ગુપ્ત પાપો તારા મુખના પ્રકાશમાં મૂક્યા છે. એટલે પ્રભુ જુએ છે કે તું ભાઈ જીવ્યો ખરો, પણ વધારે તો બહુ બધું 24 કલાક મારું નામ નહીં લીધું, થોડું મારું નામ લીધું, પણ વધારે જે છે એ બધા પાપમાં જ આપણા જીવનો છે. અને કહે છે કે બધા પાપો તે તારા સમ્મુખ મૂક્યા છે. એટલા માટે કહે છે કે અમારા જે દિવસો છે એ દુઃખમાં જાય છે, શોકમાં જાય છે, અને નિશાસામાં અમે અમારા દિવસો પસાર કરીએ છીએ, તારા કોપમાં અમારા દિવસો ઓછા થઈ જાય છે. કારણ કે આપણા બહુ બધા સારા કામ નથી, અને જન્મ્યા ત્યાંથી તે મરણ સુધી એવું નથી વિચારતા કે હું પ્રભુ તારા માટે જીવું, પણ જાગ્યા ત્યાંથી સવાર હોય છે હું હવેથી પ્રભુ તમારામાં જીવીશ. પણ જે બધા આપણા વ્યર્થ દિવસો છે કે જે ઈશ્વરને તો માન્યા નથી, જેમ કે એમના કાકા છે નોકરી કરી, પણ એક એવો ભયંકર રોગ આવી જાય ત્યારે એમ કહે કે ઓ ઈશ્વર થયા જગ્યાએ હવે જડીબુટ્ટી શોધીએ. કાલે વાત કરતા હતા પંજાબમાં તેલ પાણી વેચાય છે, પાણી બી પ્રાર્થના કરીને આપવામાં આવે છે અને મીઠું બી આપવામાં આવે છે. આ બે વસ્તુ આપીને એ લોકો સાજાપણું આપે છે કે બે લઈ જાઓ ને સાયા થઈ જાઓ. એ લોકો એના પર નિર્ભર થઈ ગયા છે કે ભાઈ પાણી લઈ આવો પેલું પ્રાર્થનાવાળું, અને પ્રાર્થનાવાળું આપણે મીઠું લઈ લો, એ બે કરીને જીવતા તો થઈ જાય. લોકો ઈશ્વર પાસે આવે છે, પણ આ બધા આના પર ભરોસો કરે છે, જે આકાશમાં દેવ છે એના પર ભરોસો લોકો નથી કરતા. આપણે પ્રભુમાં આવીએ છીએ ખરા જ્યારે આપણી પરિસ્થિતિ ખરાબ થાય છે, આપણા દિવસો કદાચ ચમત્કાર થાય છે તો આપણે ઈશ્વરમાં માનીએ છીએ, ત્યાંથી આપણે સારા દિવસો ગણાય છે. પણ જ્યાં સુધી ઈશ્વર નથી લખતા ત્યાં સુધી ઈશ્વરના ગુસ્સો હોય છે કે સુધરી જાઓ. પણ જે આપણા બધા ખરાબ દિવસ હોય છે ત્યાં સુધી પ્રભુનો ગુસ્સો હોય છે, પણ એ ગુસ્સામાં પ્રભુ મારવાનો બી પ્રયત્ન કરે છે. પણ કહે છે કે માણસના આયુષ્ય એ બળને કારણે કદાચ 80 થાય, પણ એ બધું દુઃખ જ હોય છે. અહીંયા મૂસાની પ્રાર્થના છે કે પ્રભુ અમને જ્ઞાન મારું હૃદય આપો, અમારા દિવસો એવી રીતે ગણવાને શીખવો કે અમને જ્ઞાન એટલે તારું જ્ઞાન અમને પ્રાપ્ત થાય. બાઇબલ પ્રમાણે કહે છે કે પ્રભુની જે જાણકારી થાય છે એ જ જ્ઞાન છે, એ જ બુદ્ધિ છે. પ્રભુ છે એ જેને સમજણ પડી ગઈ, અવશેષ નથી મળતા કે પ્રભુના દૂતોના બી દૂતો આવી ગયા અને એના પગલા પડ્યા એવું કશું દેખાતું નહીં, પણ ઈશ્વરના જેમ કોઈ કહે છે કે ભાઈ માતાના પગલા પડ્યા કંકુમાં, આ લોકો બધા શોધે છે મળે છે ભાઈ પડ્યા, ઈશ્વરના પગલા આમ નથી પડતા પણ હૃદયમાં પડે છે. અને એટલા માટે કહે છે કે તમે ખ્રિસ્તનું મન રાખો, એ અવશેષ છે, ખ્રિસ્તનું હૃદય હજુ પણ છે. એ જ્યારે માણસને પ્રાપ્ત થાય છે તો એ જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને ત્યાંથી દિવસ અજવાળું થઈ જાય છે, અને પછી માણસ ઈશ્વર પર હંમેશા આધાર રાખે છે, કોઈ બાબત પર ભરોસો નહીં કરતા. જે ઉંમરવાળા માણસ થાય છે એ પછી પ્રભુમાં જ માને છે અને પ્રભુ પર જ ભરોસો રાખે છે અને એમ જ જીવા લાગે છે, એ જ પ્રકાશ માનીએ છીએ. આપણે કદાચ એમ માનીએ છીએ કે શું થયું હોય, પણ જે લોકો વિશ્વાસ કરે છે એ આશ્રય એમનો પ્રભુ હોય છે, અને એમને બહુ શાંતિ હોય છે, એ બહુ શાંતિથી જાય છે. પણ જ્યારે આપણા માટે એમ હોય છે કે વિયોગીને દુઃખી અને
એમ કહે છે કે બહુ જ દૂર થઈ ગયા, પણ એમના મતે તો બહુ પાસે જતા રહ્યા. હવે તો એમ કહે છે હવે પ્રભુ તમારા મુખને જોઈએ ને, હવે તમે જે કંઈ ફેંસલો સંભળાવો એ પ્રમાણે જે તમારે બદલો આપવો એ આપો, અમે તો તમારામાં માનતા હતા, તમારા પર વિશ્વાસ કરતા હતા. તો પ્રભુમાં જે માને છે એમના માટે તો શાંતિ છે, પણ પ્રભુમાં નથી માનતા એમના માટે દુઃખ હોય છે કે એ બધું એવું હશે કે નહીં હોય. પણ જે એકદમ ગરીબ હોય છે એ લોકો માટે દિલાસ હોય છે. અહીંયા જે લખ્યું છે કે પેઢી દર પેઢી તો અમારો આશ્રય થયો છે, તમે તમારા પર જ ભરોસો કર્યો છે. જે લોકો બીજામાં નથી માનતા ને ઈશ્વરમાં જ ખાલી માને છે એ લોકોને નિરાહત હોય છે, શાંતિ હોય છે અને શાંતિથી સુઈ જાય છે. એટલે આપણે વિશ્વાસ કરનારા આપણે પણ એ પ્રમાણે કહેવું જોઈએ કે ભાઈ અમારી પેઢીના પેઢી પ્રભુ જ અમારો આશ્રય થયો છે, અને આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ એટલા માટે તો ભેગા થયા છે અને પ્રાર્થના કરીએ છીએ. અને આપણે આ વાત કરીએ છીએ કે અમને જ્ઞાન મારું દઈ ભાઈ, હે યહોવા પાછો ક્યાં સુધી, તારા સેવક પર કરુણા કર. જે દિવસોમાં દુઃખ જોયા છે, જે વર્ષોમાં અમે પીડા ભોગવી છે, હવે એ પ્રમાણે આનંદ પણ અમને આપ. તો જે લોકો પ્રભુમાં ચાલતા હોય છે કદાચ મશ્કરી થતી હોય છે, હું પ્રભુ પ્રભુ પર શું મળે છે, પણ એમને એ બધામાં પણ એક સમય આવે છે, એમના દુઃખોમાંથી નીકળી દે તેઓ, પીડામાંથી નીકળી દે તેઓ આનંદ પામે છે. જે લોકો બહુ ભણભણ કરતા હોય છે, મજા નથી કરતી જીવનમાં, એ લોકોના સારા દિવસો બી હોય છે. જે લોકો બહુ ભણ્યા હોય છે એ લોકોના સારા દિવસો ચાલે, પણ જે લોકો નથી ભણ્યા હોય છે તો એ લોકોના પછી ખરાબ દિવસો થાય છે. એટલે સારા દિવસો એ આવે છે જ્યારે તમે પ્રભુમાં વિશ્વાસ કરો છો. તો એ એક લાભની વાત છે અને એક ફાયદાની વાત છે. જે લોકો પ્રભુમાં વિશ્વાસ કરીને ઊંઘી જાય છે એ એમના માટે ફાયદા વાત છે. એટલે આપણે પણ પ્રભુએ જે જીવન આપ્યું છે આપણો પણ આશ્રય ઈસુ ખ્રિસ્ત જ હોય, પ્રભુ જ આપણો ભરોસો હોય, અને આપણે પ્રભુ પર વિશ્વાસ કરનારા. લખેલું છે કે પ્રભુ ઇન્દ્ર જ્યારે આવશે ત્યારે પ્રભુમાં જે ઊંઘી ગયેલા છે તેઓના અવશેષો ઊભા થશે, તેઓ ઊભા થશે એવું બાઇબલ કહે છે. ધસ ગોડ. અને લખ્યું છે કે જે વસ્તુ ભૂસાઈ ગયું છે, જે વસ્તુ સ્મરણમાંથી લોપ થયું છે, અને જે વસ્તુ લોકો ભૂલી ગયા છે, એ વસ્તુને એ જે ખોવાઈ ગયું છે એને પ્રભુ પત્તો ફરીથી શોધી કાઢે છે, એને ફરીથી લાવે છે. આજે કદાચ કહે કે લોકો કહે છે કરોડો વર્ષ ને આ આટલા વર્ષમાં આવ્યું હતું, પણ આ શોધી કાઢ્યું કે ભાઈ આ છે. ઈશ્વર એ બધું જ કાઢી લાવી શકે છે. જો માણસ જેવો માણસ ખોદી કાઢીને શોધી કાઢી શકતો હોય કે આમ થવું છે એમ થવું છે, અહીંયા પથ્થરો પડ્યો હશે ને ધરતીકંપ થયા હશે ને બધું વિખૂટું પડી ગયું હશે, મોટો પથ્થર પડે તો દુનિયા કેવી થઈ જાય, આખી હલી જાય. અને પછી જે જમીન છે એ જમીનના બધા ભાગલા થઈ ગયા બહુ વર્ષો પહેલાં. અને પછી જે એમ કહેવા છે કે ભાઈ અહીંયા ઝાડ હતા, ઝાડો પર બધા પડ્યા, અને મોટો એવું કહે છે એ લોકો કે પથરા પડ્યો, બહુ મોટો પથ્થરના ધુમાડા થઈ ગયા, અને એના લીધે સૂરજનો પ્રકાશ ના પડ્યો, કારણ કે ધડાકો થયો એટલે બધા વાતાવરણમાં ધૂળ 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 ઘણા વર્ષો સુધી રહી. જેમ કોઈ બિલ્ડિંગ પડે છે ધૂળ ધૂળ થઈ જાય છે, આપણે જોવું છે પેલું બે વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં આખા ધૂળ ધૂળ કેટલા મહિનાઓ સુધી રહેલી ધૂળ દેખાઈ ના શકે, તો બહુ મોટો પથ્થર જે પડ્યો તો ધૂળ ધૂળ એમાં જાળવી ના ઉગ્યા એટલા વખત સુધી, અને બધું જ એવું ને એવું જ બંજર થઈ ગયું. પણ પ્રભુ છે, એને દુનિયા બનાવે છે એવું આપણે માનીએ છીએ. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાણી પર ચાલ્યા અને એને એવું કીધું કે પથ્થરને બી તમે પણ પહાડને બી કહેશો ખસી જશે, પ્રભુ તોફાનને શાંત કરી દીધું, પ્રભુએ મુએલાને મરેલાને જીવતા કરી દીધા, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આપણે વિશ્વાસ કરીએ છીએ. એટલે આપણે હિંમત રાખીએ કે આપણું પણ જીવન છે સમાપ્ત થશે, કબરમાં જઈશું, પણ પછીથી પાછા આપણે ઉભાના છે, અને ઈસુ ખ્રિસ્ત માટે એને વચન આપ્યું છે. જો આપણો પણ આશ્રય પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એવું લખે છે, જે મારા પર વિશ્વાસ કરે છે તે મારા આશ્રય જીવશે. આપણે ઈસુ ખ્રિસ્ત પર જ ભરોસો કરીને જીવ્યા કરીએ, કોઈ પણ શ્રેષ્ઠ વસ્તુ કોઈ પણ દુનિયાવી વસ્તુ પર ભરોસો ના કરીએ, પણ કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જ ભરોસો કરીએ, અને એને જ આપણે આશ્રય માનીએ, એના જ હેઠળ આવીએ, એના સાનિધ્યમાં ને એના જ શેલ્ટરમાં એની જ છત્રછાયામાં આવીને રહીએ, જેથી એ જ આપણને બચાવશે. એટલે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જ વિશ્વાસ કરીએ કે જેથી આપણો આપણે જ્યારે મળી જઈશું તો એ આપણને બચાવશે. પ્રસવા વિશ્વાસો ખ્રિસ્ત
તમારા સેવકો કહેતા હતા પેઢી દર પેઢી એ પ્રભુ જ અમારો આશ્રય છે, અમે એમ કહીએ છીએ. હા પ્રભુ, તમે અમારા આશ્રય છો, તમારા લીધે જ અમે બચી જઈશું, અનંત જીવન પામીશું. અમારા પાપ તમારા સંગે છે. જો કિરમજી જેવા રાતા હોય, લાલ હોય, તો પણ હિમ સરખા શ્વેત થઈ જશે. પ્રભુ, અમે તમારા શરણે આવીએ છીએ, અને આ કુટુંબને પણ તમારા શરણે લાવીએ છીએ, એ દુઃખી પરિવારને તમારા શરણે લાવીએ છીએ, જેથી દિલાસો મળે છે. કારણ કે પ્રભુ, અમે જ્યારે તમારાથી દૂર રહીએ છીએ, ત્યારે અમારા પાપને તમે તમારા સમ્મુખ મૂકો છો અને કોપાયમાન થાવ છો. પણ પ્રભુ, અમે તમારા શરણે આવે છે, અમને બચાવી લો, માફ કરો. ખ્રિસ્ત, માફ કરજો પ્રભુ, માફ કરજો, કે જેથી અમને સહેલું પડે, અમે અનંત જીવન પ્રાપ્ત કરીએ. તમે દયા માગીએ છીએ, તમે દયા માગીએ છીએ. પાપ અમે કર્યું છે, અમે કબૂલ કરીએ છીએ. તમારા પર વિશ્વાસ નહીં કર્યો એવું પાપ, તમને છોડી દીધા એવું પાપ, તમારો વિરોધ કર્યો એવું પાપ, તમારી વાતોને ન સાંભળી અને એનાથી વિપરીત ગયા એવા પાપ, પ્રભુ તમને ગુસ્સો અપાવ્યો છે, અને કોપમાં જ અમારો નાશ થાય છે. તમારા ગુસ્સામાં જ અમારા આયુષ્યના દિવસો સમાપ્ત થાય છે, ઓછા થાય છે. પણ પ્રભુ, લાવું લાંબુ આયુષ્ય એ તમારી કૃપા હોય છે કે કોઈ ભોગવી શકે છે. પ્રભુ, અમારા પરિવાર માટે દિલાસો માગું છું. પ્રભુ, જે દુઃખ છે એમાં પણ હું દિલાસો માગું છું. પ્રભુ, જે આયુષ્ય દાદીને આપ્યું પ્રભુ, અને પ્રભુ જે કૃપા પ્રાપ્ત કરી અને જે પ્રમાણે અમે સાંભળ્યું તમે લેવા આવો છો એવો એમને અનુભવ થયો, અને પ્રભુ તમારા પર કુટુંબ વિશ્વાસ કરે છે, અમે સ્તુતિ કરીએ છીએ. ખ્રિસ્ત, તમારા આશ્રય આ વાલોને લાવીએ છીએ. પ્રભુ, અનંત જીવનની વાતો તમે આપી છે, જેમ તમે કીધું, જે મને ખાય છે તે મારે આશ્રય જીવશે. ઓ પ્રભુ, અમે પણ તમારા આશ્રય આવીએ છીએ. પ્રભુ, આ કુટુંબને પણ તમારા આશ્રય લાવીએ છીએ. એમને દિલાસો આપો અને જીવન આપો. આમેન. પ્રભુ, અમને દરેકને કૃપા આપો, વિશ્વાસમાં દ્રઢ કરો. અમે વિશ્વાસ કરીએ છીએ પ્રભુ, તમે બોલાવો છો અને કહો છો, હે મનુષ્ય પુત્ર, માસા દીકરાઓ પાછા આવો. અને ધૂળ જેવી હતી એવી ધૂળ થઈ જાય છે, પણ તમે પાછું મેળવી દો છો, અને ફરીથી તમે આવશો. તમે છે ને કે છે, અમને સજીવ કરવામાં આવશે. આ જ અમારો વિશ્વાસ છે પ્રભુ. આ વિશ્વાસમાં કુટુંબ દ્રઢ થાય, અમે અમારા વાલાઓને ફરીથી મળીશું. દુનિયા નવી થશે એમાં એકબીજાને જોઈશું. આ વચન સાચું છે, એટલા માટે જ અમે હિંમત પામીએ છીએ અને આ ઘરને પ્રભુ માટે માગીએ છીએ. દિલાસો પામે, હિંમત પામે. તમે કીધું મારા બાપના ત્યાં રહેવાના ઘણા ઠેકાણા છે, એ તો હું કહેત, હું તમારી જગા તૈયાર કરવા જઉં છું. પ્રભુ, અમારા માટે જે જગા કરી છે અમે સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ. અમે લાયક નથી, પણ તમે મારા પર, અમે તમારી મહેરબાનીમાં આવ્યા, તમારી કૃપામાં આવ્યા, આશરે આવ્યા માટે અમને લાભ મળ્યો છે. તમે વચન આપ્યું છે, અમે આભાર, તમારા કૃપા માટે આભાર. પ્રભુ, અમારી સાથે રહો, આ ઘર સાથે રહો, વાલાઓ સાથે રહો, આ સોલ્યુશન આપો, એકલતા દૂર કરો. નવું બળ, નવું સામર્થ્ય આપણને જે આયુષ્ય આપ્યું છે એમાં કેવળ તમારા માટે જીવી શકીએ, અને કેવળ તમને જ પ્રગટ કરીએ, તમને જ તમારી ઓળખાણ આપીએ. ઉત્પન્ન કરતા દેવ, અમે તમારામાં માનીએ છીએ. વધુ દ્રઢ કરો, આ ઘરને આશીર્વાદ આપો, ને કૃપા આપો, હિંમત આપો, શાંતિ આપો. પિતા ખ્રિસ્તમાં માંગુ છું. આમેન, આમેન. સાથે રાજ્ય.